જય કાળ ગૌરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર. આજે મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે શીખોતરુ એટલે શું, બાળ શીખોતર એટલે શું. તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ અને જાણકારી મેળવીએ. પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે શીખોતરુ એટલે શું. તો કોક રુદ્ર તુષીમાનું જો મૃત્યુ થાય છે તો તેની જે આત્મા હોય તેને શીખોતરુ કહેવામાં આવે છે, અથવા કોક નાનીથી બાળકી હોય તેનું જો મૃત્યુ થાય છે તો તેને પણ શીખોતરુ કહેવામાં આવે છે. શીખોતરુ એટલે કે મિત્રો શીખોતર, બાળ શીખોતર. હવે મિત્રો ફરક એટલો છે કે એ માતાજી નથી, એક પ્રકારની આત્મા હોય છે. તમને એમ થતું હોય કે શીખોતર એટલે ઓલા શીખોતર માતા રહ્યા એ, તો એ નહીં, આ એક પ્રકારની આત્મા હોય છે, એને મિત્રો શીખોતરુ કહેવામાં આવે છે, શીખોતર કહેવામાં આવે છે. જો નાની અમથી દીકરીનું મૃત્યુ થયું હોય તો એને બાળ શીખોતર કહેવામાં આવે છે. જેમ કે મિત્રો છોકરાની અંદર કોઈક નાના અમથા છોકરાનું જો મૃત્યુ થયું હોય તો એને કેમ કલવાવીર તરીકે ઓળખવામાં આવે છે, એવી રીતે મિત્રો દીકરીમાં પણ કોઈક નાની અમથી દીકરીનું મૃત્યુ થાય છે તો એને બાળ શીખોતર કહેવામાં આવે છે. ટૂંકમાં મિત્રો તમને કહું તો આ જે શીખોતરું રહ્યું તે એક પ્રકારની પ્રેત આત્મા છે. આપણી ભાષામાં કહું તો તમે એને ભૂત કહી શકો છો. રેડી, એ કોઈ માતાજી નથી, ખાલી એક પ્રકારની પ્રેત આત્મા જ છે. હવે છોકરીમાં પણ અલગ આવે છે અને છોકરામાં પણ અલગ આવે છે. છોકરીમાં નાની છોકરીનું મૃત્યુ થાય તો એને બાળ શીખોતર કહેવામાં આવે, અને છોકરામાં જો નાના છોકરાનું મૃત્યુ થાય તો એને કલવાવીર કહેવામાં આવે છે, કલવા કહેવામાં આવે છે. રેડી, તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ તે, આ હતી જાણકારી. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આવી બીજી ઘણી બધી જાણકારી મેળવવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો. તો જય કાળ ભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ, હર.